ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ આઠ પ્રકરણ અઠયાવીસ લીમલીના સગરામ ભગત ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં ચારેય વર્ણના મનુષ્યોને પોતાના આશ્રિત કર્યા હતા તેમાં લીમલીના સગ્રામ ભગત વાઘરી જ્ઞાતિના હતા વેજીશિયાળ ગામનો પણ ઉલ્લેખ મળે છે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ તેમને સત્સંગ કરાવ્યો હતો તેમના પત્ની પણ સગરામ કરતા સવાયા સત્સંગી હતા તેમને સંતાનમાં કંઈ ન હતું સત્સંગ થયા પૂર્વે સગરામનું જીવન પશુ જેવું હતું તે જંગલમાંથી કૂતરા પકડીને રાજદરબારમાં વેચતો પોતે બધી વાતે પૂરો હતો તે માંસાહાર કરતો પરંતુ જ્યારથી સત્સંગ સ્વીકાર્યો ત્યારથી ગાળ્યા વગરનું પાણી પણ ન પીએ એવો દ્રઢ નિયમધારી સત્સંગી થઈ ગયો શ્રીહરિ પણ તેની ભક્તિને વશ થઈને લીમલી પધારતા ત્યારે તેમના કૂબામાં જતા એકવાર ભાવનગરના બાપુ વજયસિંહ ઠાકોરને કાને વાત આવી કે સ્વામિનારાયણ વાઘરીને વૈષ્ણવ કરે છે તેની ચર્ચા થઈ ત્યારે બાપુ કહે એવું હોય નહીં વાઘરી તે વૈષ્ણવ થાય એ તો કોઈથી બને નહીં પસાય તો કહે બાપુઓ આપણા રાજ્યમાં છે કયા ગામમાં લીમલીમાં સગરામ વાઘરી છે તે એવો ધર્મ પાળે છે ઠાકોર સાહેબ કહે ક્યાં હશે એને બોલાવો કોઈકે કહ્યું એ તો આજ અહીં આવ્યો છે પછી સગરામને બોલાવી લાવ્યા તે દરબારમાં ગયો ધોબી જેવા ધોયેલ ધોળા લુઘડા પહેરેલા ને કપાળમાં સરસ મજાના તિલક ચાંદલો શોભે ઠાકોર તો તેને જોઈ રાજી થયા અને તેને ઠાકોરે ઢોલિયા પાસે બેસાડ્યો ને કહે સગરામ તું સ્વામિનારાયણીઓ થયો છો સગરામ કહે હા બાપુ ઠાકોર કહે તને વાઘરીને વળી એ શું સૂઝ્યું તને કાંઈ સ્વામિનારાયણે પરચો દીધો સગરામ કહે હા બાપુ પરચા વિના કોઈ માને છે ઠાકોર કહે તને શું પરચો દીધો તે તો કહે સગરામ કહે બાપુ કહો તો હમણાંનો કહું ને કહો તો આગળનો કહું ઠાકોર કહે હમણાંનો કહે સગરામ કહે બાપુ હું જાતે વાઘરી છું અને તમે અઢારસે પાદરના ધણી છો તે તમને સાંભળે છે કે તમે કોઈ દિવસ વાઘરી સાથે વાતું કરી અરે તમારા નોકરના જોડા પડ્યા હોય ત્યાં અમને ઊભા રહેવા ન દે તે તમે ઢોલિયા પાસે બેસાડીને મારી સાથે વાતું કરો છો તે હું સ્વામિનારાયણીઓ થયો ત્યારે ને એ જ મોટો પરચો દરબાર કહે એ તો સાચું પણ સગરામ લોકમાં એમ કહે છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે એ વાત સાચી ક્યાંય ગધેડાને ગાય કરી સગરામ કહે સાહેબ એક તો મને કહો જે અમે વાઘરી તે ચોરી છીનાળી માસ કરીએ ને ધર્મમાં તો કાંઈ સમજીએ નહીં એવા અમે ગધેડા જેવા પણ સ્વામિનારાયણે નિયમ દીધા તે ચોરી છીનાળી માસ કાંઈ કરીએ નહીં પાણી પણ ગાળીને પીએ જૂં માકડને પણ મારીએ નહીં વળી મારે છેડા વર્તમાન છે પર સ્ત્રીને અડવું નહીં નાતમાં ખાવું નહીં દૂધ ગાળીને ખાવું સવારમાં ઉઠીને નાહવું પાઠપૂજા કરવા આમ અમે બ્રાહ્મણના જેવો ધર્મ પાળીએ છીએ તે સ્વામિનારાયણે ગધેડાની ગાય કરી કે નહીં ઠાકોર કહે માળો વાઘરી છે પણ ખરો ભક્ત છે એમ કહી ઠાકોરે તેને શાબાશી આપી સગરામના ધર્મપત્ની તો સગરામને પણ ચાર આંગળ ચઢે તેવા હતા એકવાર મુક્તાનંદ સ્વામીની આજ્ઞા લઈ દુકાળનો સમય ગુજારવા સુરત તરફ સગરામ અને તેના પત્ની નીકળી પડ્યા બંને પતિ પત્ની ગુજરાત તરફ જતા હતા રસ્તામાં એક જાન પસાર થયેલી તેમાંથી કોઈકનો રૂપાનો તોડો પડી ગયો હતો દુકાળની પરિસ્થિતિને કારણે બાઈ માણસનું મન લલચાશે એમ સમજી સગરામે તોડા પર ધૂળ વાળી પાછળ આવતા તેમના પત્નીએ આ જોયું આગળ એક ઝાડ નીચે વિસામો લેવા બેઠા ત્યારે સહેજે તેના પત્નીએ સગરામને પૂછ્યું ત્યાં શું કરતા હતા કંઈ નહીં તો ધૂળ વાળી સગરામ કહે ત્યાં રૂપાનો તોડો પડ્યો હતો મને એમ કે તારું મન આ દુકાળનો સમય છે એટલે તોડો લેવા રખે લલચાય કારણ આપણે તો મહારાજની આજ્ઞા છે કે પડી વસ્તુ પણ કોઈની લેવી નહીં એટલે મેં તોડા પર ધૂળ વાળી સગરામના પત્ની આ સાંભળીને બોલ્યા લ્યો એમાં ધૂળ ઉપર ધૂળ શું વાળી હું તો પારકી વસ્તુને ધૂળ જ ગણું છું ભગવાન સ્વામિનારાયણે પારકી વસ્તુને પણ ધૂળ તુલ્ય માને એવા સંસ્કારો આવા શૂદ્રોમાં સિંચ્યા હતા બ્રાહ્મણ નદીમાંથી ગાળ્યા વિના પાણી પીએ ને આ સગરામ જેવો વાઘરી બે ગળણે ગાળીને ભગવાનને ધરાવીને પાણી પીએ આવું આમૂલ પરિવર્તન ભગવાન સ્વામિનારાયણ વિના બીજા કોઈ પણ ન કરી શકે એકવાર શ્રીહરિ સગરામની ભક્તિ જોઈને ખેંચાયા અને રાતોરાત ગઢપુરથી માણકી ઘોડી ઉપર લીમલી પહોંચી ગયા સગરામના કૂબે જઈ ટવકો કર્યો સગરામ એ સગરામ વાઘરી પતિ પત્ની શ્રીહરિના સ્મરણમાં લીલા ચરિત્રોના ગાનમાં ખોવાઈ ગયા હતા શ્રીહરી હાથમાં ઘોડીની લગામ ઝાલીને એક કુબામાંથી આવતી આ બે ભક્તોના હૈયાની ફોરમ માણી રહ્યા થોડીવાર પછી શ્રીહરિએ ફરી ટૌકો કર્યો અહો આ તો આપણા મહારાજનો જ અવાજ છે ઝટપટ સગરામે બારણું ખોલ્યું શ્રીહરિએ બોકાની વાળી હતી છતાં તેમનું રૂપ અછતું રહ્યું નહીં ભલે પધાર્યા દીનાનાથ ઠેઠ ગઢડેથી પધાર્યા પ્રભુ શ્રીહરિએ પાંપણ પલકાવી હા ભણી પતિ પત્નીના હૈયે આનંદનો પાર ન રહ્યો શ્રીહરી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતાના તૂટ્યા ફૂટ્યા કુબામાં પધરામણી કરે એ તો આ વાઘરી ભક્તને કલ્પના જ ક્યાંથી હોય એ તો ગાંડો ઘેલો થઈ નાચતો ગાવા લાગ્યો કે મારા કૂબામાં હાથી બેઠો શ્રીહરિએ કહ્યું પ્રથમ આ માણકીને ક્યાંક સંતાડી દે સગરામ થોડે દૂર બોકળીની ભેખડ પાસે માણકીને બાંધવા ગયો સગરામના પત્નીએ શ્રીહરીને સાંગા માચી ઉપર ગાભાની ગોદડી પાથરી તેના ઉપર બેસાડ્યા વાઘરીવાસ ગામથી છેટે હતો ને તેમાંય સગરામનો કૂબો અલાયદો જ હતો એટલે પોતે અહીં શાંતિથી રહી શકશે એમ નિશ્ચય કરીને શ્રીહરિએ નિરાંતનો દમ લીધો સગરામના પત્નીને શ્રીહરિએ કહ્યું અમને ભૂખ લાગી છે અરે પ્રભુ ઘડી વાર બેસો ત્યાં પાણી ભરી આવું એમ કહી તે ભોગાવો નદીમાં પાણી ભરવા ગઈ ત્યાં બ્રાહ્મણ વીરડે બેડું લઈ પાણી ભરવા બેઠી ગરણું માંડી છાલીએ વીરડો ઉલેચીને ઝટપટ પાણી ભરીને આવી ચૂલો પેટાવ્યો રીંગણા સમારી શાક વઘારી દીધું ને ઝટપટ બાજરાનો રોટલો તૈયાર કરી દીધો બકરી રાખતા તે તાંસળી ભરીને દૂધ પણ દોહી લીધું શ્રીહરિને અંતરના ભાવથી પતિ પત્ની જમાડવા લાગ્યા શ્રીહરિ પણ રાત્રે એક અબૂધવાઘરીના અંતરનો શુદ્ધ પ્રેમ જાણે આરોગી રહ્યા શ્રીહરિ પાસે બંને ભક્તોએ મહિમાના કાલા ઘેલા ગાણા ગાયા એમ ને એમ સવાર પડી ગયું શ્રીહરિ કહે સગરામ નક્કી બપોર સુધીમાં ગઢડેથી લોક શોધતું પગેરું કાઢતું આવશે અરે મહારાજ મહિનો આ જ કૂબામાં રાખું તમારા નામની ગંધ પણ ન આવવા દઉં ગઢડામાં ખબર પડી કે શ્રી હરિ રિસાઈને રાતોરાત ક્યાંક ચાલ્યા ગયા છે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીએ મસલત કરી ચારેય દિશામાં તપાસ કરવા નિર્ધાર્યું સુરા સોમલા વગેરે દરબારોએ કહ્યું તમે ત્રણેક સંતો બળદગાડીમાં લીંબલી બાજુ જાઓ અમે અહીં આટલામાં તપાસ કરીએ છીએ ભાળ મળી જશે તો તમને પાછા બોલાવી લઈશું બળદ ગાડાને પહોંચતા સવાર પડશે અને સંતો ગાડામાં બેસીને નીકળ્યા પહોર દિવસ ચડ્યો સુરા ખાચર સોમલા ખાચર દાદા ખાચર વગેરે ઘોડીઓ પલાણીને આજુબાજુ તપાસ કરી આવ્યા છેવટે પગેરું તપાસતા માલુમ પડ્યું કે માણકીના પગલાં લીંબલીના માર્ગે જતા હતા સૌ ખાચરોએ ઘોડા લીંબલીના માર્ગે વહેતા કર્યા સંતોનું ગાડું લીમલીના પાદરે પકડ્યું સૌએ વિચાર્યું કે મહારાજ લીમલીમાં મૂળજી શેઠની મેડીએ પહોંચ્યા હશે ને રાત રહ્યા હશે એટલે ત્યાં જઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મહારાજ અહીં તો આવ્યા નથી આ બધો સંગ પાછળ આવશે જ એવું શ્રીહરિએ પૂર્વે જ વિચારી રાખ્યું હોય એ એકદમ સાવધ હતા દરબારોને સંતો મૂળજી શેઠની ડેલીએ ગયા હશે એવું સગરામે કહ્યું ત્યારે શ્રીહરી કહે એ હવે ખોળતાં ખોળતા તારા કુબાને પણ નહીં છોડે એટલે અમે છાનામાના બાજુના ગામમાં જતા રહીએ છીએ માણકી ક્યાં છે મહારાજ કાણોતરને મારગે જ માણકી બાંધી છે જુઓ ત્યાં વોકડું ને ભેખડ દેખાય પણ મહારાજ આ કુબા સુધી એમને ન આવવા દઉં ખબર જ નહીં પડે આપ રહો શ્રીહરી ફક્ત હસ્યા ઝટપટ મોજડી ધારણ કરી માણકીએ અસવાર થઈ કાણોતરને માર્ગે સંચર્યા બરાબર એ જ વખતે મૂળજી શેઠની ડેલીએ દરબારોએ પૂછપરછ કરી તેથી શેઠ શ્રીહરીને શોધવા મેળીએ ચડ્યા ત્યાંથી સગ્રામનો કૂબો સ્પષ્ટ દેખાતો હતો એ બાજુ મીટ માડી જોયું તો કોઈ રાજવી જેવો લાગતો અસવાર માર્ગ પર ચડી રહ્યો છે તે નક્કી શ્રીહરી જ છે એમ નિશ્ચય કર્યો ઝટપટ નીચે ઉતરી દરબારોને કહ્યું કાણોતરને રસ્તે જાઓ શ્રીહરિ તો માણકી માથે સવાર થઈ ભાગી છૂટ્યા હતા એ જાય એ જાય કરતા દરબારોએ ઘોડા દબડાવ્યા પણ માણકીને કંઈ પહોંચાય શ્રીહરીએ કાણોતર ગામની દખણા દીકોરે ભરવાડવાસમાં માણકીને દાખલ કરી વેજોને શાર્દુલ નામના બે સગા ભરવાડ ભરવાડભાઈઓએ શ્રીહરિને ઓળખ્યા શ્રીહરિએ ટૂંકમાં કહ્યું ઝટપટ માણકીને ને અમને સંતાડી દો શાર્દુલ માણકીને દૂરના નેસડે જઈને બાંધી આવ્યો ને પોતાના ઘરે શ્રીહરિને કોઠીમાં સંતાડી દીધા પછી તો સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામીએ શાર્દુલના ઘરેથી શ્રીહરિને શોધી કાઢ્યા બ્રહ્માનંદ સ્વામીએ રાતલડી રોને રાતલડી એ કીર્તનમાં શ્રીહરી સગરામને ત્યાં રાત રોકાયા હતા તેની નોંધ લઈ પંક્તિ બનાવી છે જેને ઘેર રજની તમે જાગ્યા કોણ હતી તેની જાતલડી બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં ધન્ય છે તમારી છાતલડી એકવાર સગ્રામ મૂળજી શેઠ સાથે શ્રીહરિના દર્શન કરવા જઈ રહ્યા હતા વચ્ચે રસ્તામાં ભૂલા પડ્યા જે બાજુ મૂળીના પરમારના બહારવટિયા રહેતા હતા તે બાજુ ચાલ્યા તે વખતે ભક્તવત્સલ શ્રીહરિ ભરવાડનો વેશ લઈને આવ્યા અને કહ્યું તમારે ક્યાં જવું છે તે બંને કહે કારિયા જવું છે ભરવાડે કહ્યું કારિયાણી તો આ બાજુ રહી ગયું તમે માર્ગમાં ભૂલા પડ્યા છો જે બાજુ પરમારના બહારવટિયા રહેશે તે બાજુ જઈ રહ્યા છો માટે તમને લૂંટી લેશે તેથી મારી સાથે ચાલો હું તમને માર્ગ દેખાડું મારી ગાયો પણ એ બાજુ ચરવા ગઈ છે તેથી મારે પણ ત્યાં જવું છે એમ કહીને લાકડી ખભે લઈને આગળ ચાલ્યો તે પાણી દેખાડીને પાણી પાયું વળી મૂળજીભાઈના પગમાં કાંટા વાગ્યા હતા તે કાઢી આપ્યા અને કારિયાણીની ભાગોળ સુધી સાથે આવીને એમ કહ્યું આ કારિયાણી છે તેમાં જાઓ અને હું મારી ગાયો પાસે જઈશ એમ કહીને અદૃશ્ય થઈ ગયો તે ખોળ્યો પણ જડ્યો નહીં દર્શને ગયા ત્યારે શ્રીહરિએ તે બંનેને સામેથી કહ્યું તમે રસ્તામાં ભૂલા પડીને જતા હતા તે જો અમે ભરવાડનો વેશ લઈને ન આવ્યા હોત તો તમને બહારવટીયા લૂંટી લેત ને પકડીને લઈ જાત આ સાંભળી તે બંને ગદગદ થઈ ગયા એકવાર વાર સગરામ કોઈ કામ પ્રસંગે શિયાણી ગયા ત્યાં વિદ્વાન બ્રાહ્મણ શિવરામ શિવરામભ્ટ રહેતા હતા ગામ લોકોએ એક પારાયણ બેસાર્યું હતું શિવરામ ભટ્ટ પીઠ પર બેસીને કથા કરતા હતા આ કથામાં સગરામ પણ દૂર બેઠા શિવરામ ભટ્ટની નજર તેના ઉપર પડી તેમને ખબર હતી કે આ વાઘરી સ્વામિનારાયણ થયો છે અને જ્ઞાની છે શિવરામ ભટ્ટે સગરામને નજીક બોલાવી કહ્યું સગરામ આજે તો તારા જ્ઞાનનું પારખું કરવું છે હું તને પ્રશ્ન પૂછું તેનો જવાબ આપ અથવા તું મને પ્રશ્ન પૂછ સગરામ હાથ જોડી નમ્રતાથી કહે ભટ્ટજી તમે તો શાસ્ત્રના ભણેલા કહેવાઓ હું તો અભણ છું તે તમને શું પૂછું મને તો કંઈ પ્રશ્ન આવડે નહીં પણ એક અમસ્તું પૂછવું છે કે આ આપણા પંડ્યમાં ઇન્દ્રિયો અંતઃકરણ ઘણું બધું છે તે તેમાં એક ચિત્ત પણ છે તે ચિત્તમાં જગત રહ્યું છે કે જગતમાં ચિત્ત રહ્યું છે આ પ્રશ્ન સાંભળી ભટ્ટ ઊંડા ઉતરી ગયા તત્કાળ તો પોથીના પાના ફેરવવા માંડ્યા પણ કંઈ સૂજ્યું નહીં તેથી કહે આ પ્રશ્ન માટે તો મારે સમય જોશે સગ્રામ કહે વાંધો નહીં આવતીકાલે આપજો શિવરામ ભટ્ટની ઊંઘ હરામ થઈ ગઈ તે ઘરે ગયા પત્નીને વાત કરી માળો એક વાઘરી મારી લાજ લઈ ગયો એક પ્રશ્ન પૂછ્યો છે તે બહુ અટપટો છે એમ કહી પ્રશ્ન સંભળાવ્યો પત્ની કહે એમાં શું આ પ્રશ્નનો ઉત્તર તેના સ્વામિનારાયણ આપશે તમે ગઢડા જાઓ અને પૂછી લો ભટ્ટને આ વાત ગમી ગઈ બીજે દિવસે કથાની પૂર્ણાહુતિ કરી કહ્યું આ પ્રશ્નના ઉત્તર માટે મારે એક અઠવાડિયું જોઈશે ગામ લોકો કહે ભલે અઠવાડિયા પછી આપણે કથા રાખીશું સગ્રામ તમે પણ અઠવાડિયા પછી આવજો આમ સૌ વિખરાયા ભટ્ટ ગઢડે ગયા ત્યાં શ્રીહરિને આ પ્રશ્ન પૂછ્યો શ્રીહરિએ કહ્યું ચિત્તમાં જગત રહ્યું છે એમ કહી શ્રીહરિએ તત્વોના લક્ષણ શાસ્ત્રની રીતે તેમને કહ્યા ભટ તો રાજીના રેડ થતાં ઘરે આવ્યા અઠવાડિયું વીતી ગયું હતું સગરામ આવી ગયો હતો ભટ્ટજીએ કથા વખતે સગરામને આ ઉત્તર સંભળાવ્યો સગરામ કહે ભટજી સાચું કહેજો આનો ઉત્તર અમારા ભગવાને અથવા તો અમારા કોઈ સાધુ પાસેથી તમે મેળવ્યો છે આ ઉત્તર તમારો નથી ભટજીએ આ વાત સ્વીકારી અને કહ્યું ભગવાન સ્વામિનારાયણે આ ઉત્તર મને કર્યો છે આ સાંભળી ગામ લોકોને વિદ્વાન બ્રાહ્મણ કરતાં અબુધ વાઘરીની મહત્તા વધુ સમજાણી અભણ સગ્રામે પોતાને પ્રશ્નોત્તરમાં હરાવ્યા ત્યારથી પંડિત શિવરામને શ્રીહરિપ્રત્યે સદ્ભાવ થયો આજ શિવરામે એકવાર નદીએ વીરડાનું પાણી ગાળ્યા વગર પીધું હતું અને તે જ વખતે બાજુના વીરડે સગરામે પોતાનો લોટો વીંછળી તેના પર ગરણું મૂકી ગાળીને પાણી પીધું આમ શિવરામ ભટ્ટે બ્રાહ્મણને શરમાવે તેવું સગરામનું પવિત્ર જીવન જોયું આથી ગઢડે આવી તેણે દીક્ષા લઈ લીધી શ્રીહરિએ તેમનું નામ અખંડાનંદ મુનિ પાડ્યું આમ શ્રીહરિના આવા સગરામ જેવા સત્સંગી ભક્તો પણ પંડિતોને માત કરતા પોતાના જીવન વર્તનથી ખેંચતા ને સત્સંગી ઉપરાંત સાધુ કરી દેતા